બોગસ ડિગ્રી રાખી ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટર અંગે બાત મળતા મોરબી હેલ્થ ઓફિસર આર એન કોટડિયા ને સાથે રાખી મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ પર આવેલ આશા આયુર્વેદિક ક્લિનિક દવાખાના માં તપાસ કરતા આરોપી સત્યજીત સુબોધ વિશ્વાસ ઉંમર વર્ષ અઠાવીસ રહેઠાણ બેરાબેરીયા વેસ્ટ બંગાળ હાલ આશા આયુર્વેદિક ક્લિનિક વાળો નકલી ડિગ્રીના આધારે દર્દીઓને તપાસીને દવા આપતો હોય જેને ઝડપી લઈ એલોપેથીક અને આયુર્વેદિક દવાઓનો જથ્થો કિંમત રૂપિયા એક હજાર પાંચસો ચૌદ જપ્ત કરવામાં આવ્યો છે અને આરોપી વિરુદ્ધ ગુજરાત મેડિકલ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો ઓગણીસો ત્રેસઠની કલમ ત્રીસ તેત્રીસ ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટ ઓગણીસો સડસઠ ની કલમ ઓગણત્રીસ ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટ ઓગણીસો ની કલમ પંદર ત્રણ ઇપીકો કલમ ત્રણસો છત્રીસ ચારસો મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે એસઓજી ટીમે બાતમીના આધારે બોગસ ડોક્ટરને ઝડપી લીધો છે જે મૂળ બંગાળનો રહેવાસી હોય અને માત્ર ધોરણ અગિયાર સુધી અભ્યાસ કરેલ છે જે આરોપી પાસેથી આયુર્વેદિક બે વર્ષનો કોર્સ કર્યાનું નકલી સર્ટિફિકેટ મળી આવ્યું છે જેની પોલીસે તપાસ ચલાવી છે તેમજ આરોપી બે માસથી વધુ સમયથી દવાખાનું ચલાવતો હોવાનું પણ પોલીસના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે ઝડપાયેલ બોગ તબીબી પોતે ધોરણ સુધી અભ્યાસ કરેલો હોય છતાં ડોક્ટર તરીકે દર્દીઓને તપાસતો અને દવાઓ પણ લખી આપતો વળી પોલીસની તપાસમાં ખુલ્યું કે આરોપી એક કાગળમાં લખીને રાખતો અને ક્યાં રોગમાં કઈ દવાનું પ્રિક્રિપ્ટેશન આપું તે જોઈને લખી આપતો આમ એસઓજી ટીમે જ ઓરડી બનાવીને રહેતો અને નકલી ડિગ્રી દર્દીઓના જીવન સાથે ચેડા કરતા નકલી નકલી તબીબોને દબોચી લીધો છે જોકે ડોક્ટરોમાં હાટડા ઠેર ધમધમી રહ્યા છે ત્યારે પોલીસની કાર્યવાહી પાસેરામાં પૂરી સમાન સાબિત થઈ રહી છે અને પોલીસ સઘન કાર્યવાહી કરી આવા મન્નુભાઈ એમબીબીએસ ને ઝડપી સઘન કાર્યવાહી કરે તેવી માંગ પણ ઉઠી ત્યાંથી આ જે નકલી ડૉક્ટર છે સત્યજીત ધૂપે સુબોધ વિશ્વાસ જે મુખ્યત્વે નદિયા વેસ્ટ બેંગાલનો છે એ પકડાયો છે એ ક્લિનિકની અંદર જ પોતે ઓરડી રાખીને એમાં રહેતો પણ હતો અને આ નકલી ડોક્ટર તરીકે ક્લિનિક ચલાવતો હતો એની પાસેથી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ અલ્ટરનેટિવ મેડિસિનનું એક આયુર્વેદિક ડૉક્ટર તરીકેનું બે વર્ષના કોર્સનું સર્ટિફિકેટ મળ્યું છે જે ડુપ્લિકેટ છે અને એની સાથે સાથે એનો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ આયુર્વેદિક મેડિસિન દ્વારા આલ્ટરનેટિવ મેડિસિન દ્વારા આપેલો રજિસ્ટ્રેશન નંબર અને આઈ કાર્ડ મળેલું છે જે પણ ડુપ્લિકેટ છે પ્રમાણે અને આ વ્યક્તિએ પણ પૈસા આપીને આ પ્રકારનું એક સર્ટિફિકેટ બે વર્ષના કોર્સનું મેળવેલું છે હમણાં રિસન્ટલી જ બે ત્રણ મહિનાથી જ આવેલો હતો અને એ જે ઓડી છે એ જ ભાડે રાખી હતી ત્યાં જે પોતે પોતાનું રહેવાનું પણ રાખતો હતો અને ત્યાં જે પોતે ક્લિનિક ચલાવતો હતો અને આયુર્વેદિક અને એલોપેથિક બંને પ્રેક્ટિસ કરતો હતો એની પાસેથી જે અમે દસ્તાવેજ કબજે કર્યા એની અંદર ક્લિયર કટ એવું જોવા મળે છે કે એના પાસે કોઈપણ પ્રકારનું મેડિકલનું જ્ઞાન નથી એક ડાયરીની અંદર અલગ અલગ બીમારીઓની દવાઓ લખેલી હતી અને એ દવાઓ જે લખેલી હતી એના આધારે કોઈ પણ એની પાસે દવા લેવા આવતું તો એ પ્રિસ્ક્રિપ્શન એના આધારે જોઈ જોઈને પ્રિસ્ક્રિપ્શન લખી આપતો હતો ફક્ત અગિયારમું ભણેલો છે બાર પાસ પણ નથી એ પણ અમે કન્ફર્મ કરેલું છે એની પાસે બારમું ધોરણ પાસની પણ કોઈપણ પ્રકારનું માર્કશીટ નથી અને ફક્ત અગિયાર ધોરણ ભણેલો છે ને આ રીતે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ અલ્ટરનેટ મેડિસિન જે કલકત્તાનું છે ત્યાંથી આ રીતે એણે બે વર્ષના કોર્સવાળી ડિગ્રી મેળવી લીધી છે બ્યુરો રિપોર્ટ કેટીવી ન્યુઝ ગુજરાતી મોરબી